ઉધના લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી તેજી દેવાલી એક નવજાત બાળકી મળી આવી હતી મંગળવારે વહેલી સવારે વાસી આવેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી રાહદારીએ રોડ બાજુએ પડેલી એક ગરમ ચાદરમાંથી રડતા બાળકનો અવાજ સાંભળીને તપાસ કરતા બાળકી મળી હતી બાળકીને તેજી દેનાર જનતા વિરુદ્ધ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો બાળકીના કમરની નીચેનો ભાગ અને બંને પગ કાળા કલરથી રંગાયેલા હોવાને કારણે તબીબો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા એકસો આઠના ઇએમટી ધર્મેન્દ્રાએ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે આઠ અને નવ વાગ્યાનો હતો એક બાળકી બિનવારસી હાલતમાં ઉધના લક્ષ્મીનારાયણ મંદિર પાસેની કચરાપેટી પાસેથી મળી આવ્યા હોવાનું કોલરે જણાવ્યું હતું કોલ મળતા જ પાયલોટ કરણ આહિર સાથે તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી લોકોની ભીડ વચ્ચે રોડ બાજુએ એક ગરમ કપડામાં નવજાત બાળકીને લોકો વહાલ કરતા હતા પિંક કલરની બેબી ટોપને લઈને કહી શકાય કે બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવો જોઈએ જેથી ન્યુ બોર્ન બેબીને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા વધુમાં ઉમેર્યું હતું કે નવજાત બાળકીના કમાની નીચે અને બંને પગે કાળા કલરથી રંગાયેલા હતા હાથ લગાડતા હાથ પણ કાળા થઈ ગયા હતા હાલ બાળકીની તબિયત નાજુક હોવાથી તાત્કાલિક એનઆઈસીયુમાં દાખલ કરાઈ છે જોકે ફૂલ જેવી બાળકીને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે